गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 4 विषय गणित प्रकरण 3 भोपाल नो प्रवास जेनी आपने शुरुआत करी थी कि बधा बाळको छे ए भोपाल ना प्रवासे जाय छे अने बाळको छे ए अंदर अंदर वातो करे छे। प्रवास नी शुरुआत थाय छे, बाळको बधा बस मां बेसे छे के एक बस छे ए 50 सीटो वाली बस होय छे अने एक बस छे ए 35 सीट वाली बस होय छे। ત્યારબાદ બાળકો વાતો કરે છે કે આપણે ભોપાલ ક્યારે પહોંચીશું, તો ત્યારે એના શિક્ષક એને જવાબ આપે છે કે જો આપણે ક્યાંય પણ રોકાશું નહીં, ક્યાંય પણ જો આપણી બસ ઊભી નહીં રહે તો આપણે 2 કલાકમાં ભોપાલના પ્રવાસે પહોંચી જશું। પણ શિક્ષક કહે છે કે આપણે છે એ ભીમ બેટકા રોકાવાનું છે કે ત્યાં આપણી બસ છે એ ઊભી રહેશે। તો હવે આપણે પ્રશ્ન થાય છે કે વિદ્યાર્થીઓ છે એ સવારે 9 વાગે અહીંથી નીકળે છે, 1:30 પ્રવાસે નીકળ્યા છે, જો એ ક્યાંય પણ નહીં રોકાય તો 11 વાગે એ ભોપાલના પ્રવાસે પહોંચી જશે। પણ એ રસ્તામાં છે એ ભીમ બેટકા રોકાવાના છે જે 50 કિલોમીટર દૂર આવેલું છે, જ્યારે ભોપાલ છે એ 70 કિલોમીટર દૂર આવેલું છે। ત્યારબાદ જ્યારે એ પસાર થાય છે ત્યારે એ નર્મદા નદી ઉપરથી પસાર થાય છે, એટલે બાળકો છે એ અંદરો અંદર વાતો કરે છે કે આ પુલ છે એ કેટલો લાંબો છે। આપણે ત્યાં સુધી સમજી ગયા હતા, હવે આપણે આગળ સમજીએ। ભીમ બેટકા તરફ પેજ નંબર છે 28। બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ। હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે છે એ ભીમ બેટકા ઊભા રહીશું, તો અંજન કહે છે ભીમ બેટકા શું છે? તો રૈનાબેન કહે છે, એના સ્કૂલના ટીચર કહે છે કે આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રો છે કે આ જે સ્થળ છે એ 10,000 વર્ષ પહેલાનું એટલે કે જૂનું સ્થળ છે। સુમિત કહે 10,000 વર્ષ, હું 1,000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી। સુમિત કહે છે કે હું તો 1,000 વર્ષ પહેલાનો પણ વિચાર નથી કરી શકતો, તો આ તો 10,000 વર્ષ પહેલા જૂનું છે। તો ગોપી કહે છે ઓ 1,000 વર્ષ ઘણું બધું કહેવાય, હું તો 100 વર્ષનું પણ વિચારી શકતી નથી। એ વળી સુમિતને કહે છે કે તું તો 1,000 વર્ષનું તો વિચારી શકે છે, હું તો 100 વર્ષનું પણ વિચારી શકતી નથી। તો ગૌરી કહે છે હું 100 વર્ષનું વિચારી શકું છું, કારણ કે મારા પપ્પાના દાદી છે એ 100 વર્ષના છે। ત્યારે ગૌરી કહે છે કે હું તો 100 વર્ષનું પણ વિચારી શકું છું, કેમ કે મારા પપ્પાના દાદી છે જે 100 વર્ષના છે અને જે હજી પણ જીવિત છે। તો મંજીત કહે છે એનો અર્થ એ થયો કે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની છે। આ કોઈક બાળક હશે કે એને વચ્ચે બોલવા જોતું હશે વાળે ઘડી, એ વરી એક હાસ્ય સ્વરૂપે કહે છે કે એનો અર્થ એમ થયો તો આ 100 દાદી જે દાદીની ઉંમર હોય એટલી જૂની છે, દરેક જણ છે એ ખડખડાટ હસવા લાગ્યા, હા હા હા, હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા માટે ઉત્સાહિત હતા। તેઓ જ્યારે ભીમ બેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા। કમાલ છે, 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરોમાં। અરે પથ્થરો 1,000 વર્ષ જૂના છે, બાળકો વાતો કરે છે કે ખરેખર આ તો કમાલ કહેવાય કે 10,000 વર્ષ પહેલા પણ લોકો છે એ આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા અને એ પણ પથ્થરો પર કરતા હતા। પેજ નંબર 29। શંકર કહે છે આ ચિત્રોમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે, અરે મને એક યુક્તિ સૂજી, હું આ ચિત્રોમાંથી બળદો ગણું અને તું છે એ હરણા ગોત,
તમે અહીંયા જોઈ શકો છો કે આ ચિત્રોમાં બળદો અને હરણાઓ દેખાય છે. એને કહ્યું કે હું બળદ ગણું છું તો તું હરણા ગણ. તો બીના કહે છે હું લોકો ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ છે, જંગલી બળદોની, હરણાની કે લોકોની. તો આ છોકરો છે એ ગણે છે, શંકર છે એ ગણે છે 34, 35, 36, 37. મેં 37 જંગલી બળદો ગણ્યા. જ્યારે આ બીના છે એ ગણે છે કે 112, 13, 14. મેં 117 હરણા ગણ્યા છે. જંગલી બળદો કરતા હરણા છે એ કેટલા વધારે છે. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે, કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે, તેની સંખ્યા 200 કરતા ઓછી છે. બીનાને કેટલા લોકોની ગણતરી કરેલ છે? તો બીના 214, 154, 134 કે 177. ભૌમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમ બેટકાથી નીકળવાનો સમય થઈ ગયો. હવે બાળકો છે એ ભીમ બેટકાથી નીકળી અને ભોપાલના પ્રવાસે જાય છે. તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો. ત્યારે કેટલા વાગ્યા હશે? તો એને ભોપાલ ના ભીમ બેટકા પહોંચ્યા તો ભીમ બેટકામાં તેમને 1 કલાક જેટલો સમય વિતાવ્યો. તો ત્યાં એમને કેટલા વાગ્યા હશે? તો કેટલા વાગ્યા હશે? 12. હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા. તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે, એટલે કે 1 વાગ્યે એ પહોંચશે. 1 કલાકથી ઓછો સમયમાં એ ભોપાલના પ્રવાસે પહોંચી જશે. તો અંદાજે એ 1 વાગ્યા સુધી એ ભોપાલના પ્રવાસે પહોંચશે. થેન્ક યુ. હવેનો આગળનું છે એ આપણે પછી સમજીશું.